हरिओम बाळको, चलो आजे आपणे स्वापोथीमां पाना नंबर 48 आपणे अत्यारे कयो पप्पो लखीए छीए, की वाळो दीर्घ ई, बराबर। तो आपणे अहींया शब्द लखीशुं ने एने दीर्घ ई नहीं लगाड़ेली होय, एनो पाछळनो अक्षर शुं छे, पाछळना अक्षर उपर आ दीर्घ ઈ આવી નિશાની લગાડવાની અને પછી શબ્દ બનાવવાનો અને વાંચવાનો, બરાબર। પહેલા સાદો હશે એટલે આગળના નસે, પણ પાછળનો જે એનો પાછળનો અક્ષર હોય એને આપણે દીર્ઘ ઈ લગાડવાની છે। તો પહેલા બધાનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર બધાનું ધ્યાન લખાઈ જાય, પછી બધા શાંતિથી લખજો, બરાબર। હું કહું ત્યારે જ્યારે હું અહીંયા તમને સમજાવું છું ત્યારે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ। તો આ પાના નંબર 48 ઉપર છે, તમારે આ કાઢજો, બધાએ સ્વાપોથી અભિનવ ભાષા લેખન કાઢવાની છે અને કાઢી બધા તૈયાર રાખો, ત્યાં સુધી હું આટલું લખી દઉં છું, બરાબર। હવે જુઓ અહીંયા આ શું લખ્યું છે, આપણે ઈ ડ આપણે આ જ વાંચવાનું છે, પછી હવે એનો પાછળનો અક્ષર કયો, એટલે અહીંયા જે છેલ્લો અક્ષર હોય એને પાછળનો કહેવાય, આ આગળનો અને આ એની પાછળનો, પાછળનો એટલે આ બધા પાછળના અક્ષર છેલ્લા। હવે આ જે છે એને આપણે દીર્ઘ લગાવવાની છે, અને લગાવીને અહીંયા નહીં નથી લગાવવાની, એ શબ્દ આપણે અહીંયા ફરીથી લખવાનો છે। તો અહીંયા લખીશું જુઓ, આ છે, હવે આને આપણે લ ને આ દીર્ઘ લગાવીશું, શું કરવાનું છે, જે પાછળનો અક્ષર છે એને આપણે દીર્ઘ લગાડવાની, એટલે હવે આ શું હતું કી ડ, અને હવે આ કયો શબ્દ બન્યો કીડી, કીડી શબ્દ બન્યો। એવી જ રીતે આ શું છે ખી લ, હવે એનો પાછળનો અક્ષર કયો છે, આ છે લ, બરાબર, લ છે, તો લ ને આપણે દીર્ઘ ઈ લગાડવાની છે, એના માટે અહીંયા આપણે ફરીથી લખીશું, આ છે ખી, બરાબર। હવે અહીંયા લને કશું નથી કર્યું, એમ આપણે અહીંયા લખ્યું, હવે લને આપણે શું કરવાનું છે દીર્ઘ લગાડવું, એટલે શું થાય શબ્દ બદલાઈ જાય, આ ખી લ હતું અને હવે શું બન્યું ખી લી, શું બન્યું ખી લી, ખીલી, ખીલી જોઈ છે ને, એ આખું એનું ના, એ કો શબ્દ બદલાઈ ગયો। હવે આપણે બીજો શબ્દ જોઈએ, તો શું છે ખા દ, ધને છે કશું જ નથી, ધ એ એનો પાછળનો અક્ષર છે, બરાબર। તો અહીંયા આપણે લખીશું કે ખા દ, બરાબર, આ લખ્યું, હવે આ ધને શું લગાડવાનું છે, એને દીર્ઘ લગાડવાની છે। તો હવે કયો શબ્દ બન્યો, વાંચો જોઈએ ખા દી, શું બન્યું ખા
बनी गयो के खादी। खादी ए शु छे? कपड़ा नु नाम छे। करेशम नु, सूत्राओ, नायलॉन, खादी ना, आ खादी ना कपड़ा कौन पहेरतुं तुं खबर छे तमने? अपना महात्मा गांधीजी, अपना गांधी बापू हता ने, ए खादी ना ज कपड़ा पहेरता था। आवा बधा जुदा जुदा पॉलिएस्टर, नायलॉन, रेशमी एवा कोई कपड़ा पहेरता नहोता। बराबर, हवे आ शुं छे? पाळण। शुं छे? पाळण। बराबर, ए आपणे अहींया लखीशुं पाळण। बराबर, पण आनो पाछळનો અક્ષર કયો છે? અણ। તો અણને આપણે હવે દીર્ઘઈ લગાડીએ। તો હવે કયો શબ્દ બન્યો? પાણી। શું બન્યું? પાણી। કારણ પાણ હતો, એક ખાલી આપણે દીર્ઘઈને માત્રા લગાડવાથી શબ્દ બદલાઈ જાય છે। હવે આ છે વાડ। તો વાડ પણ હોય છે, હોય છે ને, પણ આપણે એને વાડ। બરાબર, હવે આપણે ડ ને શું લગાડવાનું છે? દીર્ઘઈ। તો આપણે એને આ દીર્ઘઈ લગાડી, હવે આપણે એને વાંચીશું તો શું બોલાશે? વાડી, વાડી। પેલા શું હતું? વાડ, એ અને હવે થયું વાડી। શબ્દ બદલાઈ ગયો ને ડ ને એક દીર્ઘઈ કરવાથી। હવે આ શું છે? જાળ। શિકારી, એને શિકાર કરવો હોય તો કોઈ પણ પક્ષી કે પ્રાણી ઉપર એની જાળ નાખે છે ને, એ આ છે જાળ। આપણે બોલીએ છીએ જાળ। હવે જુઓ જાળ, હવે અળને શું લગાડવાનું છે? દીર્ઘઈ। એટલે હવે શું થયું? જાળી। શું થયું? જાળી, જાળી। આ જાળ છે અને જાળી। હવે આ શું છે? પાટ, પાટ, પાટ છે। હવે એને આપણે દીર્ઘઈ લગાડીએ, જુઓ પા ટ। હવે ટનો છેલ્લો છે ને ટ, તો આપણે એને ટને દીર્ઘઈ લગાડીશું, તો હવે શું બોલાશે? ટી। ટનો ટી થઈ ગયો ને, તો પા ટી, પા ટી। હવે આ શું છે? કઢ, કઢ, ક ડો। તો આ પહેલો અક્ષર, આ પાછળનો અક્ષર, બરાબર। તો હવે આપણે દીર્ઘઈ કોને લગાડીશું? કને કે ધને? ધને લગાડવાની છે ને, તો આપણે આ લગાડી દીર્ઘઈ। હવે શું બોલાશે? ડી બોલાય ને, તો ક ડ હતું, હવે થયું ક ડી, કઢી। ભાવે છે ભાઈ બધાને કઢી? હે મમ્મી બનાવે છે ને મગ, કઢી, ભાત, રોટલી, આપણે કઠોળ બનાવીએ એની સાથે કઢી ખાઈએ છીએ, બરાબર। હવે જો આ તો તમારે અહીંયા આ શબ્દ નથી લખવાના કોઈએ, આ તો તમારે લખેલા જ છે। તમારે અહીંયા આ મેં લાલ લખ્યા ગુલાબી, એ જ શબ્દો અહીંયા લખવાના છે। કીડી પણ તમારે લખેલી છે, આ કીડી લખેલું છે, બરાબર। તો આ એના નીચેના બધા લખવાના છે, એવી રીતે આપણે હવે આ જોઈશું, બરાબર। તો એમાં છે કી, ટ, લ, મા, છ, લ, સ, બ, ર, સા, લ, ડ, ટ, પા, લ, પ, થા, ર, વી,
चलो आ आपकी बीजी लाइन छे बराबर। तो अपने हवे जो अहिया छेलो अक्षर अहिया बे हता, बे अक्षर ना जता शब्दों, એટલે આપણે આગળ નું ને આ પાછળ નું। હવે અહીંયા ત્રણ છે તો એવું નહીં સમજવાનું કે આ એનો પાછળ નું છે, છેલ્લો હોય એ જ। એટલે અહીંયા જે ત્રણ અક્ષર ના છે પણ જે આ છેલ્લો છે એ છેલ્લા મૂળાક્ષર ને છેલ્લા અક્ષર ને જ આપણે દીર્ઘઈ લગાવવાની છે। પહેલો કે બીજો, પહેલો આગળનો છે આ વચ્ચેનો છે એને કાંઈ કરવાનું નથી। હવે છે કી ટો લ, હવે જુઓ કી ટો લ બરાબર। હવે છેલ્લો છે લ, હવે લ ને આપણે આ દીર્ઘ લગાડી તો શું વંચાશે, લી લી થયો ને, આ લ હતો એને દીર્ઘઈ કરી એટલે થયો લી। હવે વાંચો એને કી ટો લી, કી ટ લ હતું એનું શું થઈ ગયું, કી ટ લી। હવે જુઓ બીજો શબ્દ છે મા છ લ, મા છ લ બરાબર। આમાં હવે છેલ્લો અક્ષર કયો છે, લ બરાબર। તો આપણે એ લ ને દીર્ઘઈ લગાડી તો શું બોલાશે, લી। હવે એને આખો શબ્દ વાંચીએ તો મા છ લી, મા છ લી બરાબર। હવે જુઓ અહીંયા નીચે કોઈને એકઈ માત્રા નથી, સને નથી, બને નથી કે રને નથી, એકઈ એકઈ માત્રા નથી બરાબર। તો એનો છેલ્લો અક્ષર કયો છે, છેલ્લો કયો છે, ર છે ને ર। તો આપણે ર ને આ દીર્ઘ લગાડી તો શું વંચાય, રી। પહેલા આપણે શું બોલતા હતા, ર અને હવે રી। તો આખો શબ્દ સ બ રી, સ બ રી। હવે જુઓ અહીંયા છે સા દ ડ, સા દ ડ, સા દ ડ। હવે આનો છેલ્લો અક્ષર કયો છે, દ ને દીર્ઘ કરીશું કે ડ ને કરીશું, ડ ને કરીશું ને, છેલ્લો કયો છે ડ। તો આપણે ડ બોલીએ છીએ પણ આ દીર્ઘ કરી તો હવે શું થયું, ડી, શું થયું, ડી। હવે આખો શબ્દ વાંચો, સા દ ડી, સા દ ડી। હવે જુઓ નીચે ટ પા લ, ટ પા લ, ટપાલ પણ એક શબ્દ જ છે બરાબર। તમારી ઘરે ટપાલ આવે છે ને, કા આપણે કોઈને પણ ટપાલ લખીએ છીએ બરાબર। તો અહીંયા હવે જુઓ એનો આખો નવો શબ્દ બનશે, આ લ એ છેલ્લો છે, હવે એને આપણે લ કહીએ છીએ ને, હવે લ ને કરી આ દીર્ઘ, તો હવે શું વાંચીશું, લી, શું વાંચીશું, લી। હવે વાંચો ટ પા લી, ટ પા લી, પેલું ટપાલ હતું ફક્ત આપણે લ ને દીર્ઘ કરી તો એમાં થઈ ગયું ટપાલી। તો ટપાલી કોને કહેવાય, જે ટપાલ આપવા આવે એને બરાબર ને, આખો શબ્દ બદલે અને ટપાલ તો જે પેલી કાગળની હોય ટપાલી લઈને આવે એ ટપાલ કહેવાય બરાબર। હવે જુઓ આ થયું નીચે કે પ થા ર, શું છે પ થા ર, પથાર હોય કશું, છેલ્લો શું છે, ર વાંચી છે, શું ર। હવે આપણે ર ને કરો દીર્ઘ બરાબર, તો શું થયું, રી,
હવે પથારી શું થયું પથારી હવે નીચે જુઓ વી જળ જનકે અને કસી જ માત્રા નથી બરાબર વી જળ આમાં છેલ્લો અક્ષર કયો છે અળ અળ કહીએ છીએ ને હવે આને શું કહેવાય બોલો અળને આપણે દીર્ઘઈ કરી તો હવે શું થયું અળી શું થયું અળી વી જ અળી વીજળી વીજળી હોય તો જ લાઈટ ચાલુ થાય પંખો ચાલુ થાય અને વીજળી જતી રહે તો શું થઈ જાય અંધારું થઈ જાય ને તો એ વી જ અળી હવે છે ગાગર તો હવે જુઓ એનો નવો શબ્દ કયો બને છે ગાગર ર બોલીએ છે ને હવે આપણે દીર્ઘઈ કરીશું ર ને કેમ કારણ કે છેલ્લો છે તો હવે ર ને દીર્ઘઈ કરી તો શું બોલાય રી ર ને દીર્ઘઈ રી તો હવે વાંચો ગાગરી 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 એટલે શું ખબર છે હવે બધા ચણિયો કે છે તમે ચણિયા ચોળીનો ચણિયો પહેરો છો ને એને પહેલા બધા ગાગરી કહેતા હતા બરાબર તો આ એ બે લાઈન છે હવે જુઓ આ આ લાઈન લખી એના તમારે આ વાદળી લખ્યું એ જવાબ અહીંયા લખવાના હવે આપણે નીચેની લાઈન લખીશું ચલો હવે છે અહીંયા છાગણ બધાને પાછળના અક્ષરે લગાડવાની છે બરાબર પછી છે ખમણ ચપટ કપચ કલગ જો આને એક કઈ માત્રા નથી આને નથી આને નથી પણ આપણા માત્રા લગાડવાથી શબ્દ કેવો બદલાઈ જાય છે બા ખ ર ની ક ર અને ના ડ બરાબર હવે જુઓ છા વ અણ શું બોલીએ છીએ અણ હવે જુઓ છા વ અણ લખ્યું હવે છેલ્લો અક્ષર છે અણ અણને આપણે આ દીર્ઘઈ કર્યું તો શું થઈ ગયું અણી શું થઈ ગયું અણી હવે વાંચો છા વ અણી છામણી બરાબર હવે આ શું છે જુઓ એક કઈ માત્રા નથી ખ મ અણ ખમણ તો શબ્દ છે જ ખમણ બનાવે છે ને ખાવ છો ને તો ખ મ અણ આપણે અણ ને પણ હવે અહીંયા દીર્ઘઈ લગાવી તો શું થયું અણી ખ મ અણી ખમણી ખમણ પણ વસ્તુ છે અને ખમણી પણ એ વસ્તુ છે હવે આ શું છે ચપટ ચપટ ટ જ બોલો છો ને ટ હવે જો આને શું કહેવાય લો ટ તો ને મેં તો ખાલી દીર્ઘઈ કરી તો હવે શું વાંચીશું
ती શું વાંચીશું ટી કે ટને દીર્ઘ ઈ ટી તો હવે શું થયું ચ પ ટી આમ ચપટી વગાડો છો ને એ ચ પ ટી હવે છે ક પ ચ ક પ ચ છેલ્લો અક્ષર કયો છે ચ બરાબર તો આપણે ચ ને હવે આ લગાવ્યું શું થયું ચી શું થયું ચી હવે આખો શબ્દ વાંચો તમે ક પ ચી કપચી કપચી જોઈ છે જો કોઈનું મકાનનું બાંધકામ થતું હોય કે ઘરમાં તમારે કંઈ કરાવવા કામ કાઢ્યું હોય તો જે કાળા કાળા કલરના પથ્થરો હોય છે ને અને ઝીણા પણ હોય થોડાક મોટા પણ હોય એને શું કહેવાય કપચી શું કહેવાય કપચી હવે છે ક લ ગ શું છે ક લ ગ ગ છે ને ગ હવે આ ગ ને શું બોલાય ઘી કેમ ઘી થઈ ગયો ઘનો કારણ કે એને આપણે દીર્ઘ લગાડી શું થયું દીર્ઘ એટલે શું થયું કલગી 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 કોને હોય મોરને મોરને માથે કલગી હોય ને કુકડાને પણ હોય હવે આ શું છે ભાખર ર છેલ્લો અક્ષર છે ર તો આ થયું ભાખર બરાબર ર બોલ્યા ને હવે આને શું કહેવાય રનું શું થયું રી શું થયું રી તો ભાખરી ભાખરી ખાવ છો ને હે કારણ કે આ તો ભાખર હતું પણ એને દીર્ઘ લગાડવાથી આપો નવો શબ્દ બન્યો ભાખરી હવે છે દીકર દી ક ર આપણે દને દી બોલીએ છીએ કે કારણ કે દને તો દીર્ઘ કરેલી છે પણ દ દી ક અને ર કારણ કે ર ને કશું જ નથી પણ આપણે હવે ર ને દીર્ઘ લગાડવાની છે તો આ ર નું શું થયું રી તો હવે દી ક રી દી ક રી હવે આ છે નાદ બરાબર ને તો આનો પાછળનો અક્ષર કયો છે ડ હવે ડ ને આપણે દીર્ઘ લગાડી તો શું થયું ડી નાડી નાડી હવે એની બાજુનો આ છે છેલ્લો લા ક ડ પા ક ડ ચા મો ડ આપણે આ દીર્ઘ લગાડી તો શું થયું ડી
હવે વાંચો લાકડી લાકડી હવે છે પાપડ પાપડ તો હોય જ ને હે પાપડ પણ એ છે હવે પણ એને પાછળ દીર્ઘ લકાર છે એટલે નવો શબ્દ બની જશે આ છે ડ એટલે ડી પાપડી બરાબર હવે આ છે શું છે ચા મો ડ ચા મો ડ ડ બોલે ને તો આપણે હવે ચલો ડ ને કરો દીર્ઘ તો શું થયું ડી હવે વાંચો ચા મો ડી ચામડી બરાબર ને બધાને ચામડી આપણા શરીર ઉપર ચામડી છે ને તો એ થઈ જાય ચામડી હવે જુઓ શું છે ત લ એકય માત્ર નથી બરાબર હવે છેલ્લો અક્ષર કયો છે લ લ હવે લ ને કરો દીર્ઘ તો શું થઈ ગયું લી ત ક લી ત ક લી હવે શું છે આ સા ણ સ સાણ સ છેલ્લો અક્ષર કયો છે સ બરાબર સ ને આપણે કરીએ દીર્ઘ તો શું થયો સી હવે વાંચો એને આખું સાણસી છે ને ગરમ તપેલી પકડવી હોય તો હાથે પકડાય ના શું જોઈએ સાણસી હવે આ છે રાખડ હવે ડ ને આપણે દીર્ઘ કરીએ તો શું થયું ડી રાખડી હવે નીચે છે ક તો એનો છેલ્લો અક્ષર ક તો ક ને આપણે દીર્ઘ કરી તો શું થઈ ગયું ફીરકી હે અહીંયા રાખડી અહીંયા ફીરકી હવે નીચે શું છે ખીચડ ખીચડ તો છેલ્લો અક્ષર ડ એને કરી દીર્ઘ શું થયું ખીચડી એટલે આ તો ખાવાની વસ્તુ થઈ ગઈ ખીચડી હેને તો આ તમારે જે મેં આ સફેદ લખ્યા છે એ નથી લખવાના તમારે જવાબમાં મેં અહીંયા લાલ આ વાદળી આ કેસરી આ પીળો જે મેં બાજુમાં જવાબ લખ્યા છે એ તમારે અભિનવ ભાષા લેખનમાં સારા અક્ષરે લખવાના છે વર્કશીટમાં પણ આ રીતે આવે તો ધ્યાન રાખીને લખજો બરાબર તો સરસ અક્ષરે ચોપડીમાં વ્યવસ્થિત લખતા જજો અને બોલતા જજો હરિ ઓમ.